नमस्कार विद्यार्थी मित्रों, आज ना अपना फिजिक्स ना वीडियो लेक्चर के अंदर आपनो टॉपिक छे व्यतिकरण की शलाकाओ अने यंगनो प्रयोग। व्यतिकरण की शलाकाओ अने यंगनो प्रयोग। व्यतिकरण એટલે શું? તો યાદ રાખજો મિત્રો, સંપાતીકરણ ને કારણે અથવા બે તરંગોના સંપાતીકરણ ને કારણે જોવા મળતી જે વાત છે रचाती बात ने अपने व्यतिकरण कहिए छे। बे तरंगोना संपातीकरण ने कारणे रचाती शलाकाओ अथवा बात ने अपने व्यतिकरण कहिए छे। व्याख्या हूँ यहाँ नोट नहीं करतो, पर तमारे वाचवानी छे अने खूब ज सरल व्याख्या छे, टेक्स्टबुक नी अंदर तमने मळशे। फरीथी एक वार, बे तरंगोना संपातीकरण ने कारणे जोवा मळती अथवा रचाती बात ने अपने शुं कहिए छे? व्यतिकरण घटना जोवा मळे छे। आपणे आगळना वीडियो लेक्चर नी अंदर जोई गया छे के कोई पण बे उद्गम सुसंबद्ध नथी, पण एक उद्गम माथी तमे बे उद्गम बनावो तो ये बंने उद्गम सुसंबद्ध उद्गम कही शकाय। जे रीते ध्यान जो तो अहीं एक केंडल की अब अहीं बे आपणे ओपनिंग राखेला छे, एक अहीं आपणे जोईए अने सामे एक आपणे स्लीप उभी रही छे। અહીંયાથી તરંગ જે છે એ આ રીતે આગળ વધે છે, આ તરંગ આ રીતે આગળ વધતા જાય છે। કેન્ડલ છે એટલે એમાંથી પ્રકાશ નીકળશે અને એ પ્રકાશ ક્યાં સુધી આગળ વધે છે? તરંગ સુધી। હવે જ્યારે આ પ્રકાશ આ રીતે આગળ વધે છે તો તમે ધ્યાન આપજો, અહીંયાનો જે પ્રકાશ છે આ પોઈન્ટનો પ્રકાશ એ અહીંયા શોષાઈ જાય છે, આનું પણ અહીંયા શોષણ થી એટલે આગળ વધશે નહીં। પણ આ જે પ્રકાશ છે એની સામે ગેપ છે એના કારણે એ આગળ વધી શકે છે, તો આ જે પ્રકાશ છે એ આ રીતે આગળ વધે છે, આ રીતે આગળ વધે છે, અને આ જે પ્રકાશ છે એ પણ આ રીતે આગળ વધે છે, આ રીતે આગળ વધે છે। આ જે છે એ આ આગળ વધતું જાય છે, આ આગળ વધતું જાય છે, અને એ જ રીતે આ પ્રકાશમાં આગળ વધતું જાય છે। જ્યારે બંને પ્રકાશ આપણે જોઈએ છે તો અહીંયાથી આ પ્રકાશ નું તરંગ અહીંયા અને આ પ્રકાશ નું તરંગ અહીંયા, આ પોઈન્ટ પર અહીંયા આગળ આપણને મળે છે। આમ કરતા કરતા પ્રકાશના તરંગ અહીંયા મળે છે, તો આ બંને વચ્ચેનું જે અંતર છે અત્યારે એ એક સમાન છે। અંતર કેવું છે? એક સમાન, બંને વચ્ચે કોઈ પથ તફાવત નથી। કેવી રીતે? જો હું આમ કરું તો મારા બંને હાથ વચ્ચે અંતર કેવું છે? એક સર, બરાબર છે। અહીંયા હું એક લાઈન ડ્રો કરું તો બંને અંતર કેવા છે? એક સર, પણ હું હવે આને આમ થોડું ઉપર કરીશ તો એક અંતર, એક હાથનું ડિસ્ટન્સ ઓછું થઈ ગયું અને એક હાથનું ડિસ્ટન્સ વધી ગયું, કેટલો પથ તફાવત મળે છે? આઠ જોયું, આ રીતે છે। હવે આને ઉપર એટલે આ અંતર આટલો પથ તફાવત મળ્યો, હજુ ઉપર કરો, હજુ ઉપર કરો, તો આ પથ તફાવત વધતો જાય છે। શરૂઆતની અંદર આ બંને તરંગો જ્યારે સ્ક્રીન પર આવે છે તો બંનેનું અંતર કેવું છે? એક સમાન, એટલે પથ તફાવત કેટલો છે? ઝી, ધ્યાન આપજો, પથ તફાવત કેટલો છે? ઝી। હવે આપણે જો તો આપણે શું કરીએ છીએ કે આ તરંગના જે પ્રકાશના કિરણો છે હવે આ પોઈન્ટ પર આપણે એને કેચ કરીએ છીએ, તો અહીંયાથી આ તરંગ અહીંયા મળે છે અને આ પોઈન્ટ પરથી તરંગ જે છે એ પણ અહીંયા જાય છે। કોનું ડિસ્ટન્સ વધી ગયું? આ S1 અને આ S2, કોનું ડિસ્ટન્સ વધી ગયું? S2, આ ડિસ્ટન્સ વધી ગયું, S1 નું ડિસ્ટન્સ ઓછું છે। હવે આપણે જોયું તો અહીંયા આગળ આપણને પથ તફાવત મળે છે લેમ્ડા બાય 2,
કેટલો મળે છે લેમ્ડા બાય 2 હવે આપણે જો કે હજુ ત્યાંથી પર ઉપર લઈ ગયા અહીંયાથી આ પોઈન્ટ પર અને અહીંયાથી આ એકવાર અહીંયાથી બીજી વાર અહીંયાથી અહીંયા આપણે જો તો પદ તફાવત મળે છે લેમ્ડા પછી આપણે જો 3 લેમ્ડા બાય 2 આગળ આપણે જો તો અહીંયા આગળ 2 લેમ્ડા એના પછી જો 5 લેમ્ડા બાય 2 આ પદ તફાવત આ ક્રમની અનુસાર વધતો જાય છે હવે તમે જો 0 ની અંદર લેમ્ડા બાય 2 એડ કરીએ કે લેમ્ડા બાય 2 લેમ્ડા બાય 2 ની અંદર બીજા લેમ્ડા બાય 2 એડ કરીએ એટલે લેમ્ડા થઈ જાય લેમ્ડા પ્લસ લેમ્ડા 2 લેમ્ડા ડિવાઇડ બાય લસાઅ 2 એટલે કેન્સલ થઈ જાય 2 લેમ્ડા ની અંદર બીજું લેમ્ડા બાય 2 એડ કરીએ એટલે 3 લેમ્ડા બાય 2 તો આપણે શું સમજાય અહીંયાથી કે દરેક વખતે પદ તફાવત કેટલો વધે છે લેમ્ડા બાય 2 ના ક્રમમાં વધે છે તો એક વાર અહીંયા પહેલા 0 છે પછી અહીંયા લેમ્ડા બાય 2 છે પછી અહીંયા લેમ્ડા છે અહીંયા 3 લેમ્ડા બાય 2 છે અહીંયા 2 લેમ્ડા 5 લેમ્ડા બાય 2 આ રીતે વધતો જાય છે હવે અહીંયા શોકિંગ રિઝલ્ટ શું હતું કે જ્યારે આપણે આને અહીંયા જોયું તો આ જે પોઈન્ટ છે એ આપણને બ્રાઇટ દેખાય છે કેવો દેખાય છે બ્રાઇટ આ પોઈન્ટ આપણને બ્રાઇટ દેખાય છે એકદમ ચમક તેજસ્વી દેખાય છે અહીંયા જો તો આ પોઈન્ટ આપણને ડાર્ક દેખાય છે ફરીથી અહીંયા જો તો આ પોઈન્ટ આપણને બ્રાઇટ દેખાય છે અહીંયા જો તો આ પોઈન્ટ ફરીથી આપણને ડાર્ક દેખાય છે બ્રાઇટ ડાર્ક બ્રાઇટ ડાર્ક બ્રાઇટ ડાર્ક આ રીતે આપણને જોવા મળે છે હવે યાદ કરજો આના આગળ આપણે સહાયક અને વિનાશક સંપાતીકરણ જોયું એની અંદર સહાયક એટલે જેની તીવ્રતા વધુ હોય અને વિનાશક એટલે જેની તીવ્રતા ઓછી હોય તો સહાયક ની અંદર પથ તફાવત કેટલો હતો 0 લેમ્ડા 2 લેમ્ડા 3 લેમ્ડા તો જ્યાં જ્યાં 0 લેમ્ડા 2 લેમ્ડા 3 લેમ્ડા હશે ત્યાં બ્રાઇટ મળે છે અને વિનાશક નો પથ તફાવત કેટલો હતો લેમ્ડા બાય 2 3 લેમ્ડા બાય 2 5 લેમ્ડા બાય 2 તો જો લેમ્ડા બાય 2 ડાર્ક એટલે વિનાશક 3 લેમ્ડા બાય 2 ડાર્ક એટલે વિનાશક હવે આ અહીંયા આગળ આપણને શલાકાઓ મળે છે શલાકાઓ એટલે આમ નાની નાની ફ્રિન્જીસ મળે છે કેવી રીતે ફ્રિન્જીસ તો તમે બુકની અંદર જોઈ શકો છો પેજ નંબર 365 ઉપર આ રીતે તમને ફ્રિન્જીસ દેખાય છે જોવે છે ડાર્ક પછી બ્રાઇટ ડાર્ક બ્રાઇટ ડાર્ક બ્રાઇટ ડાર્ક વચ્ચે કોઈ સ્પેસ નથી ડાર્ક પછી બ્રાઇટ ડાર્ક પછી બ્રાઇટ આ રીતે તમને શલાકાઓ દેખાય છે ખ્યાલ આવશે મિત્રો તો આ જે શલાકાઓ છે એ શલાકાઓ આપણને અહીંયા મળે છે અહીંયા કેવી રીતે મળશે બંને વચ્ચે આ જે તરંગ બંને સોર્સમાંથી બંને ઉદ્ગમમાંથી જે તરંગ આવે છે એમની વચ્ચે જો પથ તફાવત ક્રિએટ થશે પથ તફાવત મળશે ત્યારે આપણને આની શલાકાઓ મળે છે અને એક વાર શલાકા બ્રાઇટ ડાર્ક બ્રાઇટ ડાર્ક અને એ કેટલા તફાવતથી બ્રાઇટ મળે છે અને કયા પથ તફાવતથી ડાર્ક મળે છે તો એનો અભ્યાસ આપણે કર્યો છે કે જ્યારે 0 તો બ્રાઇટ લેમ્ડા બાય 2 તો ડાર્ક લેમ્ડા તો બ્રાઇટ 3 લેમ્ડા બાય 2 તો ડાર્ક હવે આપણે જાણીએ છીએ કે સહાયક માટે પથ તફાવત કેટલો હતો 0 લેમ્ડા 2 લેમ્ડા તો જ્યારે 0 લેમ્ડા 2 લેમ્ડા 0 લેમ્ડા 2 લેમ્ડા આવશે ત્યારે શું મળશે બ્રાઇટ અને વિનાશક માટે શું હતું પથ તફાવત અહીંયા આગળ લેમ્ડા બાય 2 3 લેમ્ડા બાય 2 5 લેમ્ડા બાય 2 તો જ્યારે આવો પથ તફાવત આવશે ત્યારે શું થશે ડાર્ક એટલે અંધાર એક વાર બ્રાઇટ ડાર્ક બ્રાઇટ ડાર્ક આવી શલાકાઓ તમને જોવા મળે છે હવે આ જે શલાકાઓ છે હાઇગન્સ નામનો જે વૈજ્ઞાનિક હતો એને આપણે જોયું આગળની થિયરીની અંદર કે તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર એને ઘણા બધા પ્રયોગો કર્યા અને એ સાબિત કર્યું કે તરંગ જે છે અથવા તો લાઇટ જે છે એ તરંગ સ્વરૂપે ગતિ કરે છે પણ એ લેબની અંદર આવી શલાકાઓ બતાવી શકતો નહીં અને યાદ રાખજો જ્યાં સુધી આપણે થિયરી આપીએ પણ એ થિયરીનું જો આપણે પ્રૂફ ના આપી શકીએ તો એ બધી જ થિયરી ખોટી સાબિત થઈ જાય
બધી સ્ફિયર કેમ ખાલી થઈ જાય ખોટી તો હાઈગન્સ આની કોઈ સાબિતી ના આપી શકે લેબની અંદર બતાવી ન શક્યું કે આ બ્રાઇટ ડાર્ક આવી શલાકાઓ મળે છે તો ત્યાં સુધી એની થિયરી કોઈએ સ્વીકારી નહીં પણ એના મૃત્યુ પછી યંગ નામનો વૈજ્ઞાનિક એને લેબની અંદર આ શલાકાઓ સાબિત કરીને બતાવ્યું એને બતાવ્યું કે આ રીતની શલાકાઓ મળે છે અને જ્યારે એને આ શલાકાઓ બતાવી ત્યારે હાઈગન્સની આખી થિયરી એ સાચી સાબિત થઈ કેમ કે એને કોના બેઝ ઉપર આ સાબિત કરીને બતાવ્યું હાઈગન્સના બેઝ ઉપર જો સાબિત ન કરી શક્યો હોય તો હાઈગન્સની થિયરી આજે આપણે કેવી માનીએ ખોટી પણ આ લેબની અંદર સાબિત થયું કે આ રીતે આપણને શલાકાઓ મળતી જાય છે બ્રાઇટ ડાર્ક અને એમની વચ્ચેનો પથ તફાવત કેટલો કેટલો એડ થતું જાય છે લેમ્ડા બાય 2 લેમ્ડા બાય 2 લેમ્ડા બાય 2 દરેક લેમ્ડા બાય 2 ઉપર આપણને બ્રાઇટ ડાર્ક શલાકાઓ મળતી જાય છે એના માટે આ બંને ઉદ્ગમ કેવા જોઈએ સુસંબંધ એક જ આપણે સોર્સ લીધો છે પણ એમાંથી અહીંયા લાઈન થઈ અને અહીંયા લાઈન એટલે બે ઉદ્ગમ થઈ ગયા અને આ બંને ઉદ્ગમ કેવા છે સુસંબંધ છે ખ્યાલ આવશે તો આ જે છે અહીંયા આ જે આપણને દેખાય છે એને આપણે ઘટનાને કહીએ છીએ વ્યતિકરણ એટલે બે તત્વોના સંપાતીકરણને કારણે જોવા મળતી રચનાને આપણે શું કહીએ છીએ વ્યતિકરણ અને આ જ આપણે જોયું છે યજ્ઞના પ્રયોગની અંદર તો યાદ રાખજો મિત્રો કેટલા બધા તફાવત પર લેમ્ડા બાય 2 લેમ્ડા બાય 2 લેમ્ડા બાય 2 બરાબર છે એક વાર બ્રાઇટ ના બ્રાઇટ ક્યારે પડશે 0 લેમ્ડા 2 લેમ્ડા 3 લેમ્ડા 5 લેમ્ડા n લેમ્ડા સુધી અને ડાર્ક ક્યારે પડશે લેમ્ડા બાય 2 3 લેમ્ડા બાય 2 5 લેમ્ડા બાય 2 અને ક્યાં સુધી 2n + 1 લેમ્ડા બાય 2 ખ્યાલ આવશે મિત્રો તો આ આપણે અહીંયા જોયું છે અને આના પરથી આપણે એ બધું પ્રયોગ સ્થાપિત કર્યો છે બરાબર છે તો જોઈએ આપણે વિદ્યાર્થી અહીંયા આગળ આપણે જોવાનું છે યજ્ઞનું પ્રયોગ આપણે હમણાં જે રીતે જોયું એ રીતે કે બે ઉદ્ગમ મૂકેલા હોય ત્યાંથી આપણને પથ તફાવત લેમડા બાય ટુ એડ કરતા કરતા આગળ જઈએ એમ એક વાર પ્રકાશિત શલાકાઓ અને બીજી વાર અપ્રકાશિત શલાકાઓ મળતી જાય છે પ્રકાશિત એટલે એને આપણે બ્રાઇટ કહીશું અને અપ્રકાશિત એટલે આપણે ડાર્ક કહીશું યાદ રાખજો હવે આપણે આગળ જે રીતે પથ તફાવત મેળવેલું છે સંપાતીકરણ માટે એટલે કે સહાયક માટે સહાયક એટલે પ્રકાશિત અને વિનાશક એટલે અપ્રકાશિત એ રીતે આપણને અહીંયા આગળ શલાકાઓ જોવા મળતી જાય છે કઈ ઘટનાને આધારે વ્યતિકરણની ઘટનાને આધારે હવે આપણે જોઈએ કે યંગ નામના વૈજ્ઞાનિકે પ્રયોગશાળાની અંદર આ સાબિત કરીને બતાવ્યું તો અહીંયા એક યંગનો પ્રયોગ આપણે જોઈએ ખૂબ જ સરળ છે મેં એને ઉદ્ગમ લીધું છે કેન્ડલ લીધી છે એમાંથી પ્રકાશના તરંગો આવે છે અહીંયા સ્લિટ મૂકી છે અહીંયા સ્લિટને કેટલી ઓપનિંગ આપેલી છે બે અહીંયા બે વિન્ડો મૂકી છે એક અને બે જેમાંથી તરંગો આગળ વધે છે અને એમ કરતા કરતા તરંગ અહીંયા સી પોઈન્ટ પર આવે છે મેં તમને કીધું એમ કે S1 થી અને S2 થી C વચ્ચેનું અંતર કેવું છે એક સરખું અહીંયા જો S1 અને S2 C એટલે S1 C અને S2 C બંને અંતર એક સરખા છે એટલે એમની વચ્ચેનો પથ તફાવત કેટલો મળે છે શૂન્ય મળે છે એટલે અત્યારે આ બંને અંતર કેવા છે એક સરખા S1 થી C અને S2 થી C પણ જેમ આપણે ઉપર કરીશું એમ તમે જુઓ છો કે આટલો પથ તફાવત ક્રિએટ થતો જાય છે હવે આપણે અહીંયાથી આને ઉપર લઈ અહીંયાથી આ તરંગ અહીંયાથી તરંગ તો બધી જગ્યાએ જ જાય છે પણ આપણે એક પોઈન્ટ અહીંયા જો તો ત્યાં પથ તફાવત કઈ મળે છે કેટલું લેમડા બાય આપણે ગણતરી કરીને જોયું તો ત્યાં પથ તફાવત કેટલો મળતો હતો લેમડા બાય 2 ફરીથી આપણે અહીંયા જઈ ગયા અને અહીંયાથી અહીંયા લઈ ગયા ત્યાં પણ આપણને પથ તફાવત કઈ મળતું તમે અહીંયાથી પણ ડ્રો કરી શકો છો ધ્યાન આપજો અહીંયા આપણે દેખીએ તો તમે અહીંયાથી આ લાઈન પણ ડ્રો કરી શકો છો અહીંયા પણ આપણે પથ તફાવત કઈ મળતો હતો હવે સમજો ડાયાગ્રામ ને આપણે પહેલા સમજીએ કે આ બે જે ઉદ્ગમ આપેલા છે S1 અને S2 એમની વચ્ચેનું અંતર સ્મોલ d છે S1 અને S2 વચ્ચેનું અંતર સ્મોલ d છે બંને ઉદ્ગમો કેવા છે સુસંબંધ ઉદ્ગમ
એટલે સહાયક અને વિનાશક આપણને મળશે. અને આ બે ઉદ્ગમથી સ્ક્રીન વચ્ચેનું અંતર કેટલું છે? 2 જેટલું છે. બરાબર. હવે અહીંયા C થી P વચ્ચેનું અંતર C થી H જેટલા અંતરે બિંદુ P પણ પડદા પર આવેલું છે. બરાબર છે. ત્યાંથી તમે બીજું બિંદુ પણ લઈ શકો, ત્યાંથી બીજું બિંદુ પણ લઈ શકો. આમ અલગ અલગ પોઈન્ટ તમે નોટ કરી શકો છો. ખ્યાલ આવશે મિત્રો. હવે આપણે આ યજ્ઞના પ્રયોગની અંદર પદ તફાવત સાબિત કરવો છે કે આમ હોય છે પછી જયારે આમ કરીએ છીએ તો આ પદ તફાવત કેટલો મળે છે. તો એના માટે શરૂઆત કરીએ આપણે અહીંયા. જયારે અહીંયા છે ત્યારે પદ તફાવત કેટલો છે? 0. પછી જયારે અહીંયા જશે ત્યારે પદ તફાવત વધશે, અહીંયા જશે ત્યારે પદ તફાવત વધશે. તો એ પદ તફાવત કેટલો છે એના માટે ધ્યાન રાખજો. S2P minus S1P નો સ્ક્વેર લીધો. સોરી, આ રીતે આપણે અહીં આપણને સરળતા પણ એ રીતે સાબિત કરીએ તો આને આ રીતે નોટ કરીએ. S2P નો સ્ક્વેર માઇનસ S1P નો સ્ક્વેર આવું લીધું આપણે. ચાલો આકૃતિની અંદરથી S2P તમે જોઈ શકો છો. S2 બાકીની બે બાજુ તો h સ્ક્વેર પ્લસ d બાય 2 નો વર્ગ. તો h2p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? h સ્ક્વેર પ્લસ d સ્ક્વેર પ્લસ h બાય 2 નો વર્ગ. અહીંયા b square plus h plus b by 2 square. સમજો, b square plus h plus b by 2 નો વર્ગ. ખ્યાલ આવશે મિત્રો? ઓકે. માઇનસ અહીંયા શું થશે? b square s1p બરાબર શું થશે? s1p s1p r. તો આ ટ્રાયંગલ દેખાય છે. આટલું. તો આ કેટલું છે? આ તો પણ બી થશે, પણ આ કેટલું છે? તો આટલું એચ છે, એમાંથી આ ડી બાય ટુ માઇનસ કરી તો એચ માઇનસ ડી બાય ટુ સ્ક્વેર. તો ડી સ્ક્વેર પ્લસ એચ માઇનસ ડી બાય ટુ નો સ્ક્વેર આવું થશે. સાદું કોપી આપણે એસ ટુ બી સ્ક્વેર માઇનસ એસ વન બી સ્ક્વેર શું થશે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એ માઇનસ બી, એ પ્લસ બી, બે વાય ઉપર. તો અહીંયા આગળ એસ ટુ પી માઇનસ એસ વન પી એસ ટુ પી પ્લસ એસ વન પી ઇઝ ઇક્વલ ટુ આને છૂટું કરીએ બી સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર બી સ્ક્વેર બાય ફોર પ્લસ ટુ એચ બી બાય ટુ. ધ્યાન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ આથી માઇનસ બી સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બાય ફોર માઇનસ ટુ એચ ડી બાય ટુ. અહીંયાથી આ ટુ કેન્સલ થઈ જાય. ઓકે, હવે બ્રેકેટ ઓપન કરીએ. b square plus x square b square by 4 plus h d minus a minus upper minus upper minus થશે a plus a થશે h d. ઓકે, અહીંયાથી જુઓ શું કેન્સલ થશે? b square કેન્સલ થઈ જશે, h સ્ક્વેર કેન્સલ થઈ જશે, d સ્ક્વેર બાય 4 કેન્સલ થઈ જશે,
Hb plus Hb, 2Hb બનશે. હવે ધ્યાન જો S2p minus S1p, S2p plus S1p ની જગ્યાએ હું 2d મૂકું છું, સમજ ગયા આપણે. Is equal to અહીંયા શું છે, Hb plus Hb એટલે 2hb થશે. હવે ધ્યાન જો અહીંયા આની જગ્યાએ b plus ની શું કામ મૂકી છે, સમજો. આ જે અંતર છે સ્મોલ d, એ અંતર મિલીમીટરના ક્રમનું હોય છે. કેટલા ક્રમ? મિલીમીટરના ક્રમ. આ 1 મિલીમીટર હોય એની સાપેક્ષે આ સેન્ટીમીટરના ક્રમનું હોય છે. 10 સેન્ટીમીટર. મિલીમીટર કરતા સેન્ટીમીટર 100 ગણો વધારે છે. એટલે આ અંતરની સાપેક્ષે આ અંતર ખૂબ જ વધારે હોય છે. એક્ચ્યુઅલી પ્રયોગની અંદર આ અંતર ખૂબ જ ઓછું લેવામાં આવે છે. હવે આ d બરાબર આપણે 10 લઈએ બરાબર છે, અથવા તો 1 છે. આ 10 લઈએ તો અહીંયાથી આ જે અંતર છે આ s2c અને s2b, આ અંતર માનો કે 10 છે તો આ અંતર છે 10.00003 અથવા 0001. હવે જ્યારે આપણે આને એડિશન કરીએ છીએ તો એડિશન કરીએ, તમે એડિશન કરો 10.0000 અને બીજું એડિશન કરો પ્લસ 10.0001 અને ત્રીજું લઈએ 10.0002. આનો આન્સર શું આવશે? 30 બરાબર 0.0003. પણ આપણે એને લખીએ છીએ શું? 30. તમે 11માં ની અંદર સાર્થક અંકો અને રાઉન્ડ ફિગર ભણેલા છો. તો આ અંતર ખૂબ જ માઇનર હોય છે, એટલે આ ડી હોય તો આ પણ ડી છે, ખૂબ નહીં છે, યાદ રહેશે. એટલા માટે S2P plus S1P, S2P અને S1P એ બંને વચ્ચે કોઈ તફાવત રહેતો નથી, એટલે આપણે ડી અને ડી જેટલું લઈએ છીએ એટલા માટે શું લઈએ છીએ, 2D. તમારા મતની અંદર એની થોડી ઘણી ગણતરી સમજાય છે, એક ક્રમની એ તમારે ખાલી એકવાર વાંચવાનું, એટલે ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, બંને બાજુથી શું એન્સર થશે? 2. તો S2P માઇનસ S1P ઇઝ ઇક્વલ ટુ hb upon b. આ તમને પોઝ તફાવત મળી. શું મળી? પોઝ તફાવત. આને આપણે કહીએ છીએ પોઝ તફાવત. હવે આ પોઝ તફાવત આ ફોર્મની અંદર તમને મળશે, આ ફોર્મની અંદર મળશે. હવે ધ્યાન આપજો, સહાયક માટે પોઝ તફાવત કેટલો છે? તો સહાયક માટે પોઝ તફાવત 0 લેમ્ડા, 2 લેમ્ડા, 3 લેમ્ડા, 4 લેમ્ડા, 5 લેમ્ડા આ ક્રમ બરાબર છે. અને વિનાશક માટે પદ તફાવત કેટલો છે? લેમ્ડા બાય 2, 3 લેમ્ડા બાય 2, 5 લેમ્ડા બાય 2, એમ કરતા કરતા ક્યાં સુધી? 2n માઇનસ 1 લેમ્ડા બાય 2 સુધી. અને અહીંયા સહાયક n લેમ્ડા સુધી. તો સહાયક અને વિનાશક માટે આપણે આ જે પદ તફાવત મળે છે એની સાથે અહીંયા નોંધ કરીએ. જો સહાયક માટે કોઈ તફાવત કેટલો થશે? આના બરાબર hb upon b બરાબર શું થશે? n લેમ્ડા, n લેમ્ડા, જ્યાં n બરાબર 0, 1, 2, 3 સુધી. ખ્યાલ આવશે મિત્રો? અને વિનાશક વ્યક્તિકરણ માટે, વિનાશક વ્યક્તિકરણ માટે hb is equal to n lambda, but n is to 2n minus 1 lambda by 2. હવે જો અહીંયા તમે 0 તો 0, 1 તો લેમ્ડા, 2 લેમ્ડા, 3 લેમ્ડા, 4 લેમ્ડા, અને આ તફાવત કોનો હતો? સહાયક સંપત્તિકરણ એટલે સહાયક વ્યતિકરણ. અને હવે અહીંયા 1 મૂકો, 2 માઇનસ 1 એટલે કેટલું થાય? લેમ્ડા બાય 2. ચાલો 2 મૂકો, 2 ગુણ્યા 2 4 માઇનસ 1 એટલે કેટલું થાય? 3 લેમ્ડા બાય 2. 3 મૂકો, 2 3 6 6 માઇનસ 1 એટલે કેટલું થાય? 5 લેમ્ડા બાય 2. અને આ તફાવત કોનું છે? વિનાશકનો. તો આ ફોર્મ્યુલા પ્રમાણે આ તફાવત મળશે. તો અહીંયા એક વાર આપણે સહાયક અને બીજી વાર વિનાશક, તો અહીંયાથી તમે આની હાઈટનું ઊંચાઈનું સૂત્ર પણ મેળવી શકો.
ઊંચાઈ નું સૂત્ર શું થાય x is equal to n lambda d by d બરાબર છે અહીંયા નોટ કરી આ આ રીતે આનો ઉપર હાઈટ શું થી હોય તો x is equal to n lambda d upon d આ કોઈ હાઈટ છે સહાય એટલે બ્રાઇટ સ્પોટ બ્રાઇટ સ્પોટ પ્રકાશિત સલામતી હવે વિનાશક માટે વિનાશક માટે પદ તફાવત લખીશું h b upon d is equal to 2n minus 1 lambda y ચાલો આની હાઈટ શું થશે r d by d ક્યાં જશે એટલે 2n minus 1 lambda by d by d અને આ હાઈટ કોની મળી આપણે ડાર્ક ડાર્ક એટલે અહીંયાથી તમે અહીંયા 0 મૂકી દો 0 મૂકો એટલે 0 થઈ તો 0 ઉપર આ પહેલું છે જે પોઈન્ટ છે એ પ્રકાશિત છે એટલે બ્રાઇટ છે હવે આની અંદર તમે અહીંયા આગળ 1 મૂકી દો તો 2 1 2 2 માંથી એક જાય 1 લેમ્ડા બાય 2 લેમ્ડા બાય 2 મળશે એટલે આ પોઈન્ટ જે છે એ કેવો છે અપ્રકાશિત ડાર્ક ફરીથી તમે આની અંદર આ ફોર્મ્યુલાની અંદર અહીંયા 2 મૂકી દો અથવા 1 મૂકી દો 1 મૂકી તો શું થશે લેમ્ડા બી બાય 2 તો આ રીતે દરેક હાઈટ ઉપર લેમ્ડા બાય 2 લેમ્ડા બાય 2 લેમ્ડા બાય 2 હાઈટ ઉપર આપણને પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત આવી શલાકાઓ મળતી જાય છે બરાબર છે અને દરેક શલાકાની જે પહોળાઈ હોય છે એક સરખી હોય છે જે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જોઈશું તો અહીંયા સુધી તમારે આને યાદ રાખવાનું છે અને કેન્દ્રો કઈ પૂછાય તો અહીંયા સુધી તમારે નોટ કરવાનું છે ખ્યાલ આવશે મિત્રો કેવી રીતે આપણે સ્ટેપ લીધા છે આટલું લખાણ પણ હોવું જોઈએ અને આ હાઈટ આપણે કેવી રીતે કાઢી છે એ પણ તમારે યાદ રાખવાનું છે ખ્યાલ આવશે તો યજ્ઞનો પ્રયોગ વ્યતિકરણોને કહેવાય આ તમે યાદ રાખજો આગળના વિડિયો લેક્ચરની અંદર આજે દરેક શલાકાઓ મળશે એની પહોળાઈ કેટલી હોય છે એ આપણે